દાહોદ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં તેઓએ વિજિલન્સ તપાસની માંગ કરી છે નલસે જલ યોજનામાં વિજિલન્સ તપાસની માંગ દાહોદ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી છે તેમના દ્વારા ઘણા બધા આક્ષેપો કરવામાં આવ્યા છે આદિવાસી વિસ્તારની વાત કરીએ તો નલસે જલ યોજનામાં ત્યાં નળ તો લગાવી દેવામાં આવ્યા છે પરંતુ પાણી નથી પહોંચી રહ્યું લોકોના ઘર સુધી અને જે અંતર્ગત દાહોદ આમ આદમી પાર્ટી દ્વારા એવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે વાસમો અને અનેક જે અન્ય એજન્સી છે તેને સાથે રાખીને ખોટા બિલ બતાવીને નાણાંની ઉચાપત કરવામાં આવી રહી છે માટે આ મામલે વિજિલન્સ તપાસ થવી જરૂરી છે તેવી માંગ આમ આદમી પાર્ટી કરી છે આજ રોજ અમે આમ આદમી પાર્ટી વતી જળસેનળ યોજના માટે જિલ્લા વિકાસ અધિકારી સાહેબને આવેદનપત્ર આપવા માટે અહીંયા આવ્યા છે ત્યારે અમારી રજૂઆત એ છે કે પૂરા ગુજરાતમાં જળસેય નળ યોજના ભાજપ સરકારની છે ફ્લોપ ગઈ છે છતાંય ભાજપ સરકાર મોટી મોટી વાતો કરે છે બણગા ફૂંકે છે કે જળસેય નળ યોજનાનું પાણી અમે ઘરે ઘરે પોકાડી દીધું આજે સરકાર દ્વારા જે પાંચ હજાર પાંચસો પચાસ કરોડનું જે કૌભાંડ થયેલું છે એના કારણે હજી સુધી નળસે જળ યોજનાનું પાણી અમારા ઘરે ઘરે પોંક્યું નથી તો અમારી એ માંગ છે પૂરા ગુજરાતમાં ને દાહોદ જિલ્લામાં કે વિજિલન્સને આ તપાસ સોંપવામાં આવે અને ખરેખર પાણી પોક્યું છે કે નથી પોક્યું એની અમે સરકાર પાસે અને ડીડીઓ સાહેબને પણ રજૂઆત કરી છે કે આ વિજીલન્સને તપાસ સોંપાવી જોઈએ અને તટસ્થ તપાસ થવી જોઈએ અને જે પણ એજન્સીઓ છે જે પણ ગુનેગારો છે તેમને શિક્ષા થવી જોઈએ અને આ પાંચ હજાર પાંચસો પચાસ કરોડ એમની પાસેથી રિકરી લઈને ફરી બીજા લોકોને બીજી એજન્સીઓને કામ આપવું જોઈએ અને તાત્કાલિક ધોરણે જળસેય નળ યોજના સફળ થવી જોઈએ એવી મારી માંગ છે